એવી સુણી બાળક ના બોલજી, એવા સુણી બાળક ના બોલજી, સંડા મળકે કર્યો મને તોલજી, આ તો વાત ચડી ચગડોલજી, ત્યારે કયું રાય ને મર્મ ભર્મ ખોલજી, બોલી મર્મ ખરું કયો પ્રહલાદ તમારો જેતાના, એ તો ભક્ત છે ભગવાન નો, એ મેં જોઈ લીધું રાજના, આસુર વિદ્યા એની જીભે ભૂલે પણ ભળશે નહી, બીજા બાળક ને બગાડશે વળી અવળો ઉપદેશ દઈ, માટે આડી રખાવો. એ વાત સાંભળી મહારાજ ઓલા બ્રાહ્મણો ને કે કેટલા વેદ ભણ્યા છો, ચાર તો છે યજુર્વેદ અથર્વ ઋગ, એટલે કોઈ કે બે વેદ ભણ્યા છે, મહારાજ ઓલો રૂપિયા ની થાળી પડે બે મુઠા પડીને દે બે વેદ, એક વેદ ભણ્યો છો તો એક મુઠો દે, એક બીજો બ્રાહ્મણ આવ્યો મહારાજ એવો ભણેલો નહીં હોય તો બ્રાહ્મણ, મહારાજ કે કેટલા નહીં તો બધા દ્વિવેદી, અમે દવે કહેવાય એટલે બે વેદ ભણે એટલે દવે દ્વિવેદી, ચાર વેદ ભણે ને ચતુર્વેદી, ત્રણ વેદ ભણે ને ત્રિવેદી, આ બધી અટક બ્રાહ્મણો એના ઉપરથી પડી છે. ઓલા મહારાજે પૂછ્યું કેટલા વેદ ભણ્યા છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એટલે કેટલા વેદ ભણ્યા છો એમ કે ચાર બોલે તો ચાર મુઠા દઉં, ચતુર્વેદ કે ચતુર, ત્રણ કે ત્રણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અરે વેદ બ્રાહ્મણ છો, વેદ તો ભણ્યા છો ને, પેલા ભણતા બધા વેદ તો ભણ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ આખો ટોપલો ઉખાડીને નાખી દીધો, ઓલા બધા કે આને બધા બબે ત્રણ ત્રણ મુઠી ભરીને આપ્યા પૈસા, અને આ ટોપલો મહારાજ કે આ સરે વેદ નું સાર એક સ્વામિનારાયણ છે, એ આ ભણ્યો છે, સ્વામિનારાયણ નામનું રૂપ આપતો જુઓ, એ ભગવાન પોતે આપતા હતા એને આપી દીધું, તું જો સ્વામિનારાયણ જાણતો, વરુણીમાં બેઠા નથી એ માણસો, કારણ કે પણ માણસો આપણે બેસા, આ વરુણી આ બોલાયો નાગજીભાઈ આપણે બેઠા વરુણી માં, ઓલા બેસી ને બ્રાહ્મણો ને બેસાડી દે વરુણી માં, એટલે બેસી ગયા, સાંજ પડે 10-11 રૂપિયા કે કઈ ચોખા કે મગ ની વરુણી માં આવે, મહારાજ આવ્યા બધા બેઠા હતા, આ બ્રાહ્મણ સત્સંગી હતો, સ્વામિનારાયણ કે ગરીબ માણસો નો આ ધંધો છે, એ ધંધામાં કુશળ રે તકો રે, મહારાજ કે આને કેમ બેસાડો કે વરુણીમાં, બોલાજી યજમાન હતા એ શરમાઈ ગયા, આજ નાગજીભાઈ ને કોઈ કે ભાઈ રમેશભાઈ તમારે ત્યાં આવ્યા હતા જમવા, આટલા બધા 400 માંથી એક તો શું કહે, સેજ તો શરમ આવવી જોઈએ, ભલે આવે કે ના આવે નોખી વાત, પણ આવવું જોઈએ, આને કેતા ભૂલી ગયા એવું તો થવું જોઈએ, કેવું ઓલો યજમાન બિચારો શરમાઈ ગયો કે આ તો કીધું નથી વાત સાચી, પણ હવે થોડી વાર પછી મહારાજ પાછું પૂછ્યું ઓલા વરુણી માં કેમ નથી બેસાડો, કે બેસાડો ને લોકો જેટલા દર્શન કરવા આવે કોઈ 4 ના કોઈ 2 ના કોઈ 8 ના કોઈ રૂપિયો મુકતા જાય, કોઈ બોલાવે જ નહીં, થોડી વાર એટલે મહારાજ લઘુ કરવા ઉઠ્યા, એટલે ઓલો બ્રાહ્મણ પોતે ગયો પછવાડે પછવાડે, મહારાજ તમે મને આ યજમાન ને બધાય કહો છો વરણી માં કેમ ન બેસાડો, હું તો અભણ માણસ છું, કાળા અક્ષર હું કઈ વેદ વેદ કઈ ભણ્યું નથી, મહારાજ તું જપ શેનો કરસ, મહારાજ મને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાંડા એથી મોટો કોઈ મંત્ર નથી, જા બેસી જા, તું ત્યાં બેઠો બેઠો સ્વામિનારાયણ આ ચારેય વેદ કરતા તું બોલસ ને એ મંત્ર મોટો છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો બેસ જા, અને શું જ્ઞાન આપી દીધું મહારાજને, એ ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે અને લોકોને જ્ઞાન થવા માંડે ને સમાધિ થવા માંડે, આ સ્વામિનારાયણ છે, ક્યાં ખબર પડે છે આપણા દેવ ક્યાં છે, પ્રહલાદે જોયા નતા તોય કેવા માંડ્યો કે ભાઈ આ એનું નામ મૂકીશ નહીં, એને ક્યાં જોયા હતા પ્રહલાદ, એક વાર મહારાજ દેખાય જાય ને તો પછી ધ્યાન કરવા માંડીએ, અને ક્યાં જોયા હતા ગર્ભ માંથી બહાર નીકળતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા માંડ્યો, કોઈ શીખડાવવાળું જ નથી, ફિડલ બોટો માનું ધાવણ ગાયવા હોય તો તાકાત રે, પહેલેથી ગ્લેક્સો ના મિલ્ક ના પાવડર પીધા છે પછી ક્યાંથી રે, અરે માટે આડી રખાવો એની આજથી જે ના ચડે બીજવે ના,
ઉડપણા માં કેડે ના કીધું એવું આદર્યું છે એને ફેના. ત્યારે હિરણ્યકશિપુ કહે પ્રહલાદ ને આવી અવળઈ તું કાં કરે, નાની વયમાની શંક થઈ કરે કોઈ થી ના વડરે. આપો રાજ્ય તને આજથી અન્ન ધન સર્વે સમાના, ત્રણ લોક માં કહું તારું કોઈ મોડી શકે નહી માના. પ્રહલાદ કહે અપાપ રૂપ મને ગમતો નથી અગેલા, ભજતા શ્રી ભગવાન ને મને સમૂહ લાગે છે સેલા. ત્યારે હિરણ્યકશિપુ બોલો આકલી માગી લે છે મુખે. આકલી એટલે હાક માર્યો. કેવો સરસ શબ્દ કોઈન કર્યો, હાકલી શબ્દ. નિષ્કોણ સ્વામી નો પોતાનો જ, બીજે ક્યાંય છે નહી સાહિત્યમાં. હાક મારી એમ કે હાકલી. કવિ તો શક્તિ જો, એકલા સંત સારા હતા, ત્યાગી હતા, વૈરાગી હતા નહી, વિદ્વાન એવા હતા ને ભાષા ઉપર પ્રભુત્વ. હાકલી નવો શબ્દ કર્યો. મોહન મોરલી વગાડતો નહી, વાતો રે. ફૂલો ના હારે ફૂલાતો રે, એના સાથે વાતો જોડી દીધો. મા કવિ હતા. આ તો સ્વામિનારાયણ બાંધીને રાખ્યા હતા, તમારે મહારાજ ભજન કરવા અને આ જ લખવું, નહીં તો આ કોને ગજા નથી ને મોડર્ન નાનાલાલ બનાલા આને પડે કે ઉભાડીએ. અરે ત્યારે હિરણ્યકશિપ બોલો હા કલી, માગી લે છે મુકે સીધ મોતા, માનતો નથી તું મારું મરી જાય તું તારા સોતા. ત્યારે પ્રહલાદ કહે હવે બોલવું તેનો કરવો વિચાર, તને તારે મને માર્યો તેથી પામ્યો છું તું હાર. ત્યારે હિરણ્યકશિપુ કહે કોપ કરી તને હણી સમારે હાથ, તારી રક્ષા કેમ કરશે નિષ્કુળ આનંદ નો નાથ. નિષ્કુળ આનંદ નો નાથ કેમ રક્ષા કરશે? અને નિષ્કુળ આનંદ નાથ ને જવાબ દઈ દીધો પ્રહલાદ દેવી, તો આથી અદભુત છે. નિષ્કુળાનંદ ના નાથ ને જવાબ દીધો પ્રહલાદે કે તમે આ મારી રક્ષા કરી છે દેહ ની, કઈ રક્ષા નથી માનતો. મારા અંતર શત્રુ કામ ક્રોધ લોભ મોહ માયા તગો એ કાઢી નાખો ત્યારે તમે મારી રક્ષા કહેવાય. ક્યાં બાત છે, 6 વર્ષનો છોકરો એને નિષ્કુળાનંદ નાથ ને સંભળાવી દીધો આ રક્ષા નથી. ક્યાં બાત છે.